સિક્રેટ વસ્તુ, અગર જો તમે તમારા શ્રીખંડમાં ઉમેરી લીધીને તો તમારું શ્રીખંડ ક્યારેય નરમ નહીં પડે. અને આ ટીપ છે ને તમને મોટા મોટા શેફ પણ નહીં આપે એ હું ખાતરી સાથે કહું છું. આખું યુટ્યુબ ખંખોડી લેજો, આ રેસિપી તમને ક્યાંય નથી મળવાની. તો સૌ પ્રથમ તો આપણે શ્રીખંડ બનાવવા માટે દહીં બનાવવું પડશે. તો દહીં બનાવવા માટે મેં એક તપેલી લઈ લીધી છે જેની અંદર થોડુંક પાણી નાખી દીધું છે જેથી દૂધ ગરમ કરતી વખતે તળીએ દૂધ ચોંટે નહીં અને એની બળવાની સ્મેલ ના આવે. તો અત્યારે મેં ફૂલ ફેટવાળું 1.5 લિટર જેટલું દૂધ લીધું છે. મેં અત્યારે અમૂલ ગોળ લીધું છે, એનામાંથી આપણે 1/2 વાટકી જેટલું દૂધ બારે કાઢ લેશું અને બાકીના દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું. ચક્કા જેવું દહીં બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે દૂધની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર એડ કર્યું છે. તો આ ઠંડા દૂધમાં તમારે ઉમેરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે આ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે તપકીરનો લોટ, જી હા, જેને આરારૂટ પણ કહેવાય છે, જે આપણે પેટીસ બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ. તપકીરનો લોટ વાપરવાથી આ શ્રીખંડને તમે ફરાળીમાં પણ યુઝ કરી શકો છો. તો આ નાખીશું, આના કારણે જે દહીં છે આપણો ચોખ્ખો દહીં બનીને તૈયાર થાય છે. તો અહીં દૂધમાં એક ઉભરો આવી ચૂક્યો છે. એક ઉભરો આવે પછી આવી રીતે કળછીની મદદથી આપણે સેજ ચલાવી લેવાનું છે અને હવે જે આપણે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે એને ધીરે ધીરે કરીને નાખવાનું છે અને બીજા હાથે તેને ચલાવતા રહેવાનું છે. હવે આ શ્રીખંડ તમે ફરાળીમાં ખાઈ શકો એટલા માટે આપણે તપકીરનો યુઝ કર્યો છે. જો તમારા ઘરમાં તપકીરનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોરનો બી યુઝ કરી શકો છો. બીજા હાથે આવી રીતે કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે જેથી એનામાં એક પણ ગાંઠાઓ ન પડે. થોડુંક દૂધ આપણે વાટકીમાં લઈ લેશું અને ડોળીને ફરી પાછું નાખી દેશું. આવી રીતે આપણે 1 મિનિટ સુધી પકવી લેશું જેથી તપકીરના લોટની જે કચાશ છે એ દૂર થઈ જાય અને સારી રીતે મિક્સ થઈ જાય. અહીં તમે જોઈ શકો છો દૂધ કેટલું ક્રીમી કન્સિસ્ટન્સીનો ને થોડુંક થીક થઈ ચૂક્યું છે. તો હવે આ દૂધને આપણે ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. અહીં તમને હું ટેક્સચર બતાવી દઈશ. આવી રીતે કળછી કરતાં ઉપરથી આંગળી ફેરવતા બંને વચ્ચે થોડોક ગેપ પડી રહ્યો છે એટલે દૂધ આપણું થોડુંક જાડું થઈ ચૂક્યું છે. હજી આ દૂધ ઠંડુ થશે એટલે વધારે જાડું થશે. તો પંખા નીચે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઠંડુ થઈ ચૂક્યું છે. અત્યારે મલાઈ તમે જોઈ શકો છો દૂધ એટલું ઠંડુ છે જેટલું આપણે હાથેથી ટચ કરી શકીએ, એટલે કે આંગળી નાખતા એ આપણે ગરમ બિલકુલ પણ ફીલ ન થવું જોઈએ. જેમ આપણે દહીં જમાવતી વખતે 9 સેકું દૂધ રાખીએ છીએ એટલું જ દૂધનું ટેમ્પરેચર રહેવું જોઈએ. જો ટેમ્પરેચર વધારે હશે તો દહીં છે ફોદાફોદા થઈ જશે, દહીં તમારું બિલકુલ નહીં બને. તો આવી રીતે આંગળી નાખીને દૂધને એકવાર ચેક કરી લેવું, આપણાથી સહન થાય એટલું દૂધ ગરમ હોય તો સમજી લેવાનું એનું ટેમ્પરેચર પરફેક્ટ છે. હવે આ દૂધને જમાવવા માટે આપણે મેરવણ જે યુઝ કરીશું એ દહીંનો જ યુઝ કરવાનો છે, છાશનો બિલકુલ પણ નથી કરવાનો. અને દહીં કેવું હોવું જોઈએ તો આવું ચક્કો દહીં લેવાનું છે. જો ચક્કો દહીં ન હોય તો ગળણીમાં એને નીતરવા માટે મૂકી દેવાનું એટલે વધારાનું પાણી નીતરી જશે અને દહીં છે એ ચક્કો થઈ જશે. તો આવી રીતનો આપણે 4 ટેબલ સ્પૂન જેટલું દહીં નાખ્યું છે. હવે રવા કે વિસ્કરની મદદથી આપણે એને ફેટી લેશું જેથી દહીંના પાર્ટિકલ્સ છે એ દૂધ સાથે સારી રીતે ભળી જાય. તો અહીં તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર આપણું દૂધ તૈયાર થઈ ચૂક્યું છે. હવે દૂધ અત્યારે 9 સેકું છે ને તો આપણે એને કેસરોલમાં જમાવીશું જેથી એનું ટેમ્પરેચર લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને દહીં છે એ ચક્કો તૈયાર થઈને આવશે. આ રેસિપી મેં ગયા વર્ષે શેર કરી હતી અને તમને લોકોએ ખૂબ જ પસંદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આને આપણે 4-5 કલાક સુધી મૂકી દેશું. તો 4-5 કલાક પછી તમે જોઈ શકો છો દહીં આપણું જામી ચૂક્યું છે, પણ હજી આને સેટ કરવું જરૂરી છે. તો ફ્રીજમાં આપણે 2 કલાક માટે એને મૂકી દીધું હતું. તો 2 કલાક પછી આ દહીં પરફેક્ટ તૈયાર છે. જોઈ શકો છો હું ચોસલા પાડી રહી છું ને તો આરામથી ઢોકળાની જેમ એના ચોસલા પાડી રહ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ચક્કાદાર આપણું દહીં તૈયાર થઈને આવ્યું છે. તો હવે આ દહીંને આપણે નીતરવા માટે મૂકવાનું છે જેથી એનામાંનો જે પાણીનો ભાગ છે એ દૂર થઈ જાય. તો આપણે એક મોટું બાઉલ લીધું છે, એના ઉપર સ્ટ્રેનર મૂક્યું છે. તો સ્ટ્રેનર અને બાઉલ વચ્ચે ડિસ્ટન્સ હોવું જોઈએ જેથી પોટલી અને નીચેનું પાણી અડે નહીં. તો તમારે લગભગ 1.5-1.5 કલાકે તમારે એકવાર આ બાઉલને ચેક કરી લેવાનું. જો તળિયે પાણી અડે તો એને કાઢી લેવાનું છે અને આ પાણી છે એ બહુ હેલ્ધી હોય છે. આ પાણીને વે પ્રોટીન કહેવાય છે. જે માર્કેટમાં પૈસા દઈને આપણે ખરીદતા હોઈએ છીએ તો આ પાણીને બિલકુલ પણ વેસ્ટ જવા નથી દેવાનું અને તમે કઢી તરીકે પણ યુઝ કરી શકો છો અને છાશમાં પણ આ પાણી ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે પોટલી બાંધીને આપણે આને ઉપર વજન મૂકી દઈશું અને આને ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો આવી રીતે થોડું થોડું પાણી નીકળતું રહેશે જે કઢી બનાવવામાં કે છાશ તરીકે ઉપયોગ લઈ શકો છો. હવે આને તમારે ફ્રીજમાં જ મૂકવાનું છે, બારે મૂકશો તો આ દહીં ખાટું થઈ જાય છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો વજન મૂકીને આપણે આને 10-15 કલાક સુધી ફ્રીજમાં મૂકી દીધું હતું. વચ્ચે વચ્ચે આપણે જે પાણી નીકળતું હતું એને કાઢી લીધું છે. તો અહીં 15 કલાકના સમય પછી આપણા દહીંમાંથી બધું પાણી નીકળી ચૂક્યું છે. તમે અહીં મસ્કો જોઈ શકો છો કેટલો સરસ તૈયાર થયો છે.
હવે આ મસ્કાને આપણે સ્ટ્રેનરમાં મૂકી દીધું છે. તમારી પાસે અહીં જાડા કાણાવાળું સ્ટ્રેનર છે, તમારી પાસે ઝીણા કાણાવાળું હોય તો એનો ઉપયોગ કરજો. હવે આની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલી મલાઈ નાખી રહ્યા છીએ. તો આજે મારો મસ્કો છે 950 ગ્રામ જેટલો ઉતર્યો છે. તો મલાઈને પણ આવી રીતે ગાળીને લેવાની છે, જેથી એનામાં દૂધનો ભાગ હોય ને એ દૂર થઈ જાય. મલાઈ નાખવાથી શ્રીખંડનું ટેક્સચર એકદમ ક્રીમી મળે છે. અને આ છે આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, એટલે કે તપકીરનો લોટ. જી હા, જ્યારે આપણે ખાંડ ભેળવીશું ને તો ખાંડનું પાણી થતાં અટકાવે છે તપકીરનો લોટ. જો તમે ફરાળમાં આ શ્રીખંડ ન ખાવાનો હોય તો તપકીરની જગ્યાએ કોર્નફ્લોરનો યુઝ કરી શકો છો. અત્યારે આપણે 950 ગ્રામની સામે 2 ટેબલ સ્પૂન જેટલો તપકીરનો લોટ લીધો છે. અને હવે અહીં તમારી નેક્સ્ટ ટીપ છે જે ધ્યાનમાં રાખવાની છે કે આ દહીંને ફેટવાનું નથી. હવે અહીં 950 ગ્રામ મસ્કો આપણો તૈયાર થયો છે, તો જેની સામે આપણે 3/4 કપ જેટલી ખાંડ નાખી છે. કારણ કે આજે આપણે 2 ફ્લેવરના શ્રીખંડ બનાવી રહ્યા છીએ, એનામાં પણ શુગરનો યુઝ થશે, એટલે અત્યારે આપણે ફક્ત 3/4 કપ જેટલી, એટલે કે 1/4 કપ જેટલી ખાંડ નાખી છે. તો જો તમારી પાસે ઝીણા કાણાવાળું સ્ટ્રેનર હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. કહેવાય છે કે મસ્કો બનાવતી વખતે હાથ દુખ્યા હોવો જોઈએ, તો ખરેખર અત્યારે મિક્સ કરતી વખતે મારો હાથ દુખી રહ્યો છે. કારણ કે આને આવી રીતે મિક્સ કરવું એ થોડુંક કઠણ પડી રહ્યું છે, પણ નીચેથી દહીં છે આપણો મસ્કો છે તૈયાર થઈ રહ્યો છે. તો અગર જો તમે આ સમયે દહીંને ફેટી લો છો તો શું થાય છે, હાથની ગરમી અથવા તો વિસ્કરની ગરમી અથવા તો મિક્સરમાં ફેટવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને એના કારણે ખાંડ છે પીગળી જાય છે. અને પછી ગમે તેટલું તમે એને સેટ કરો ને તો એ શ્રીખંડ તમારું નરમ જ બને છે. અહીં તમે જોઈ શકો છો સ્પેચ્યુલાની મદદથી હું એને ટર્ન કરી રહી છું, છતાંય આપણો મસ્કો ક્યાંયથી પણ પડી નથી રહ્યો. આ શ્રીખંડનું ટેક્સચર છે, ક્રીમી ટેક્સચર. શ્રીખંડનું ટેક્સચર આવું હોય છે, જ્યારે મઠો છે એક્સ્ટ્રા ક્રીમી હોય છે, એક્સ્ટ્રા સ્મૂધ હોય છે. તો બીજી વાર તમારે આને ચાણીની મદદથી ચાળી લેવાનું, એટલે તમને ટેક્સચર મળી જશે. તમે જોઈ શકો છો આપણે ટર્ન કરી રહ્યા છીએ તો પણ નથી પડી રહ્યું. તો છે ને કમાલની ટ્રીક. અને એવું બિલકુલ પણ ન વિચારતા કે આમાં આપણે લોટ નાખ્યો છે તો લોટનો ફ્લેવર આપણે મોઢામાં આવશે. બિલકુલ પણ તમે લોટ નાખ્યો છે એનો ફ્લેવર તમને બિલકુલ પણ નહીં આવે. અહીં તમે ટેક્સચર જોઈ શકો છો, પરફેક્ટ ટેક્સચર છે, પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. વિડીયો અત્યાર સુધી ગમ્યો હોય ને તો લાઇક કરવાનું ન ભૂલતા વિડીયોને. હવે આજે હું તમારી સાથે મારા 2 મનપસંદ ફ્લેવરવાળા શ્રીખંડની રેસીપી શેર કરવા જઈ રહી છું. તો એના માટે મેં 3 ચમચા જેટલું અત્યારે મસ્કો લઈ લીધો છે, જેની અંદર આપણે પિસ્તાની કતરણ નાખી રહ્યા છીએ. હવે આની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ નાખીશું. આગળ આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખ્યું હતું, મેં તમને કહ્યું હતું કે આપણે આની અંદર શુગરવાળા બીજા ઇન્ગ્રીડિયન્ટ વાપરવાના છીએ એટલા માટે. હવે આની અંદર હું રોઝ સિરપ એડ કરી રહી છું, તો 2 ટેબલ સ્પૂન જેટલી મેં રોઝ સિરપ એડ કરી છે. આનાથી કલર અને ફ્લેવર બંને સરસ આવશે. તો અત્યારે આપણે આ બનાવી રહ્યા છીએ રોઝ ગુલકંદ શ્રીખંડ. તો આજે મેં તમારી સાથે નાનાથી લઈ મોટા શોકોને ભાવે એવા 2 નવા ફ્લેવરના શ્રીખંડની રેસીપી શેર કરી છે. મારી પાસે ઘરમાં આવી રીતે ડ્રાય ગુલાબની પાંખડીઓ હતી, તો એ પણ હું નાખી રહી છું. અને તમે જોશો કે મિક્સ કર્યા બાદ પણ આ શ્રીખંડને આપણે સેટ કરવાની જરૂર નહીં પડે, તો પણ એ કઠણ જ હશે. તમે જોઈ શકો છો સારી રીતે આપણે એને મિક્સ કરી લીધું છે. અહીં ગુલકંદનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. તો આ સમયે મિક્સ કર્યા બાદ તમારે સેજ શ્રીખંડને ટેસ્ટ કરી લેવું કે તમને ઘડપણ કેટલું પસંદ છે. તો ઘણા લોકોને બહુ સ્વીટ શ્રીખંડ પસંદ આવતો હોય છે, તો ઘણાને થોડોક મોળો. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને ક્યાંયથી પણ શ્રીખંડ આપણું નરમ નથી. આ શ્રીખંડ પાછળ ઘણી બધી મહેનત છુપાયેલી છે અને આ ટ્રીક તમને આખા યુટ્યુબ પર ક્યાંય નહીં મળે, ખાતરી સાથે કહું છું. તો ચાલો હવે આ શ્રીખંડને આપણે સર્વ કરી લઈએ. તો અહીં મેં એક બાઉલમાં લઈ લીધું છે, જેના ઉપર પિસ્તાની કતરણ નાખી છે, થોડુંક આપણે ગુલાબની પાંદડીઓ નાખી છે સુકાયેલી, અને સાથે આપણે થોડુંક રોઝ સિરપ ડ્રિઝલ કરીશું. તો આ શ્રીખંડને તમે થોડુંક ઠંડુ કરીને બી ખાઈ શકો છો, વધારે સ્વાદિષ્ટ લાગશે. તો તમે ફ્રીઝરમાં આને મૂકી શકો છો અને આ શ્રીખંડને તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો. તો તમે જોયું કે હજી સુધી મેં શ્રીખંડને ફ્રીજમાં સેટ કરવા માટે પણ નથી મૂક્યું, છતાં પણ એની એમને એમ કન્સિસ્ટન્સીમાં મેન્ટેન રહેલું છે. તો ચાલો હવે બનાવી લઈએ બીજું શ્રીખંડ. તો જેના માટે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે, નોનસ્ટિક હોય તો નોનસ્ટિકનો જ યુઝ કરજો. જેની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. ફ્લેમ ઉપર આપણે આ ખાંડને કેરમલાઇઝ કરવાની છે, એટલે કે પીગળાવવાની છે. તો બિલકુલ પણ હાઈ ફ્લેમ નથી કરવાની, હાઈ ફ્લેમ કરશો તો બળી જશે અને ટેસ્ટ છે એ કડવો આવે છે. તો બીજી તરફ થાળીમાં મેં ઘી લગાડીને એને ગ્રીસ કરી લીધી છે. તો આ પ્રોસેસ તમારે પહેલાં કરી લેવી, જેથી પછી જ્યારે આપણે એને ઠંડુ પાડીએ તો ફટાફટ આપણી થાળી ગ્રીસ થયેલી હોય. હવે આપણે આ ખાંડને પીગળાવી લઈશું સ્લો ફ્લેમ ઉપર. તો તમે અહીં જોઈ શકો છો કંઈક આ રીતની તમારે ખાંડને પીગળાવી લેવાની છે. અહીં તમે કલર અને ટેક્સચર બંને જોઈ શકો છો, બંને પીગળી ચૂક્યા છે. તો હવે 15 નંગ આપણે કાજુ અને બદામના નાખીશું. કાજુ અને બદામના
આ ફ્લેવર કેરેમલાઇઝ થઈને ખૂબ જ સરસ લાગે છે. તો કેરેમલમાં કોટ થઈને જ્યારે રોસ્ટ થાય છે તો રોસ્ટેડ આલમંડ્સ અને કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો એક મિનિટ સુધી આપણે એને સાંતળી લીધું છે. અહીં કલર જોઈ શકો છો, કાજુ બદામનો પણ થોડોક બ્રાઉન થઈ ગયો છે. તો હવે ફટાફટ જે ગ્રીસ કરેલી આપણી પ્લેટ હતી એની ઉપર આપણે નાખી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ પાડી લઈશું. તો થોડુંક એવું ઠંડુ પડી જાય પછી આવી રીતે તવીથાની મદદથી એને ઉથલાવી લેવાનું છે. તો આ સમય થોડુંક એ ગરમ છે, તો આવી રીતે જ્યારે થોડુંક ગરમ હોય ને ત્યારે આપણે આને ઉથલાવાનું છે, કાઢવાનું છે. હવે બીજી તરફથી પણ આપણે એને થોડુંક દબદબાવી દઈશું એટલે બંને તરફે સારી રીતે જલ્દી ઠંડુ થઈ જાય. તો આવી રીતે થોડી થોડી વાર એને કાઢી લેવાનું જેથી નીચે તળિયે ચોંટી ન જાય. તો આને આપણે એકદમ ઠંડુ પાડી લેવાનું છે. તો અહીં આ મિશ્રણ ઠંડુ થઈ ચૂક્યું છે, તો જેને આપણે ખાંડી દસ્તામાં ટ્રાન્સફર કરી લીધું છે અને આને આપણે કૂટી લેશું. તો આ એકદમ ક્રંચી તૈયાર થઈને આવે છે. તો આપણો આ ક્રંચી બટરસ્કોચ શ્રીખંડ છે, જે નાનાઓ તો આંગળા ચાટી ચાટીને ખાવાના છે પણ મોટાઓને પણ આ ખૂબ જ ભાવશે, ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો જો જૂના શ્રીખંડ ખાઈને કંટાળી ગયા હોય ને તો આ બંને ફ્લેવરવાળા શ્રીખંડ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ મિશ્રણ આપણું કૂટાઈ ચૂક્યું છે, જેને આપણે આપણા મસ્કામાં નાખી દઈશું. તો એ પહેલાં 1/4 ટીસ્પૂન જેટલો હું બટરસ્કોચ એસેન્સ નાખી રહ્યો છું. આ ન હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો, ફક્ત બટરસ્કોચ સિરપથી પણ કામ ચલાવી શકો છો. હવે હું આની અંદર અત્યારે બટરસ્કોચ સિરપ પણ એડ કરી રહી છું. તો 3 ટેબલસ્પૂન જેટલું મેં બટરસ્કોચ સિરપ નાખેલું છે અને જે આપણે કરકરું મિક્સર તૈયાર કરીને રાખેલું હતું ક્રન્ચી મિક્સર એને આપણે નાખી દઈશું અને કટ એન્ડ ફોલ્ડની મદદથી આપણે એને ફોલ્ડ કરી લેશું. તમે જોઈ શકો છો આપણે મસ્કાને સેટ પણ નથી કર્યો, છતાં પણ એના એ જ ટેક્સચરમાં રહેલું છે, ક્યાંયથી પણ નરમ નથી પડ્યું ખાંડ નાખી દીધા બાદ પણ. તો અત્યારે આ મિશ્રણને મેં ટેસ્ટ કરી લીધું હતું તો મને થોડીક સિરપ ઓછી લાગી રહી હતી, તો મેં 3 ટેબલસ્પૂન જેટલું બીજું સિરપ નાખેલું છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર છે, આવી રીતે ફ્લિપ કરતાં પણ શ્રીખંડ આપણો નથી પડી રહ્યો. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાંથી કંઈ પણ શીખવા મળ્યું હોય ને તો તમે તમારો સપોર્ટ મને કરી શકો છો. સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જે તદ્દન ફ્રી છે અને એના કારણે મને સપોર્ટ પણ મળે છે અને મોટિવેશન પણ મળે છે કે આવી હું નવી નવી રેસિપીઝ તમારી સાથે શેર કરી શકું. તો આ શ્રીખંડને આપણે એક બાઉલમાં સર્વ કર્યું છે, જેના ઉપર થોડુંક જે ક્રન્ચી મિક્સર હતું ને મેં સાઇડમાં રાખી દીધું હતું ગાર્નિશિંગ માટે, તો એ નાખ્યું છે. ઉપરથી આપણે થોડુંક બટરસ્કોચ સિરપ ડ્રિઝલ કરીશું. આ બંને શ્રીખંડ એટલા સરસ છે, પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને આને ઠંડુ કરીને પછી તમે ખાશો તો તમે જૂના શ્રીખંડો ભૂલી જવાના છે, ખાતરી સાથે કહું છું. ઉપરથી પિસ્તાની કતરણ સાથે આપણે એને ગાર્નિશ કર્યું છે. તો આવી ગયું ને મોંમાં પાણી. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.